સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ મામલે પોલીસની તપાસ તેજ થઈ છે. પોલીસ અને કલેક્ટર સાથે બેઠક બાદ પરિવારે બે યુવકોના મૃતદેહ સ્વીકાર્યા. બંધ બારણે બેઠક બાદ પરિવારે તંત્રની વાત માની છે. મૃતકને પરિવાર મૃતદેહ સ્વીકારીને અંતિમ વિધિ માટે રવાના થયા છે. સુરેન્દ્રનગરની આ ઘટના છે. મૃતકનો મૃતદેહ સ્વીકારીને પરિવાર અંતિમ વિધિ માટે આગળ વધ્યો છે. સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ અને કલેક્ટર સાથે બેઠક બાદ પરિવારે આખરે બે યુવકોના મૃતદેહનો સ્વીકાર કર્યો. બંધ બારણે બેઠક થઈ હતી અને બેઠક બાદ પરિવારે આખરે તંત્રની વાત માની લીધી છે અને પરિવારે મૃતદેહ સ્વીકાર કર્યો છે. તો આ તરફ જૂથ અથડામણ જે સર્જાઈ હતી તે સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસ પણ તેજ કરવામાં આવી છે. માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને જે ગુનેગારોને પકડી લીધા છે અને બાકીના જે ગુનેગારો છે એને ધરપકડ કરવાની કીધી છે. અને સમાજ, ડોક્ટર અને પોલીસ મારો સાર સરકારથી અમને ધન્યવાદ કરું છું. મને બહુ સહકાર આપ્યો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હરેક આવી રીતને હર સમાજ આવી રીતના કોઈ બી પીડિત વ્યક્તિ આવે તો અમને ફરીથી આવે અમારી જેમ સેવા કરજો અને કોઈને બધાને ન્યાય અપાવજો. સંવાદદાતા રાજુદાન ગઢવી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. રાજુદાન, જે રીતે જૂથ અથડામણનો આખો મામલો સામે આવ્યો હતો, બે યુવકોના મોત પણ થયા હતા જૂથ અથડામણમાં, આખરે પરિવાર દ્વારા આ બંને યુવકોના મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો છે? જી, આખો મામલો જે હત્યાકાંડનો હતો તેમાં જે પરિવાર ઉપર હુમલો થયો હતો અને બે વ્યક્તિઓના મોત થયા હતા, જેમને મોભી ગુમાવ્યા હતા, એ પરિવાર 42 કલાક ઉપર થયું ને પોતાની ન્યાય માટેની માંગ કરી રહ્યો હતો અને તે જુદા જુદા રાજકીય વ્યક્તિઓ પણ આવી રહ્યા હતા. ત્યારબાદ જે તંત્રના ઉપર એમને આખરે ભરોસો કર્યો છે અને કલેક્ટર અને રેન્જ આઈજી સહિતના લોકો, ડીએસપી સહિતના લોકોએ આ જે પરિવાર પીડિત છે તેમની સાથે સમજૂતી કરી છે અને તેમને ન્યાયની ખાતરી આપતા તેમને પોતાનું બોડી સ્વીકાર્યું છે. અને હવે આ જે 42 કલાક પછી હવે આ જે બોડી છે તેને અંતિમ સંસ્કાર માટે જે નીકળી ગયા છે પરિવારો અને તેમને ન્યાય માટે ખાતરી મળતા તેમને આભાર વ્યક્ત કર્યો છે. ધન્યવાદ જાણકારી માટે.